આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે ધારાવાહિક રેડિયો નાટ્ય શ્રેણી દીપ નિર્વાણ. લેખક શ્રી મનુભાઈ પંચોળી, દર્શક રેડિયો નાટ્ય રૂપાંતર શ્રી પરેશ નાયક, પ્રસ્તુતકર્તા શ્રી વસંત જોશી. દીપ નિર્વાણ, દીપ આઠ. સુચરિતા, ગુરુદેવ મહાકાશ્યપે મને અને સુદત્ત બેઉને દેશ નિર્વાસિત કરી એમની તટસ્થ ન્યાય દ્રષ્ટિનો પરિચય આપી દીધો. મારે દંડનો એ ગાળ ઘણા મહત્વના કાર્યો કરવામાં ગાળવાનો હતો. એની સભાનતા સાથે મેં રથ તૈયાર કર્યો. વિદાયની ઘડી મને સૌથી વસમી એ કારણે લાગેલી કે તું હજી ત્યાં જ બેભાન પડેલી હતી, આર્ય ગૌતમીના ખોળામાં. મેં એમને દંડવત પ્રણામ કર્યા. મને ખબર નહોતી કે ફરી આવીશ ત્યારે તને જોઈ શકીશ કે નહીં, અને જોઈ શકીશ તો. મેં છેલ્લી વાર તારી એ બંધ આંખોને જોઈ અશ્વની લગામ ઢીલી મૂકી. અશ્વ મને ને રથને ખેંચવા લાગ્યા. રથના અવાજથી કે કોણ જાણે કેમ હું ઝબકીને જાગી. તમારો રથ ત્યારે આશ્રમના દ્વાર તરફ ધસી રહ્યો હતો. હું ધીમે ધીમે ઊભી થઈ રહી હતી ત્યાં સુદત્તનો અવાજ મને સંભળાયો. એ આચાર્યને વિહાર જોવાનું નિમંત્રણ આપી રહ્યો હતો. ગુરુદેવ, આપે પદ્મ પાણીની મૂર્તિનું પરીક્ષણ કરવાનું છે. તેની હવે જરૂર નથી, પણ હું વિહાર જઈ આવ્યો છું અને મૂર્તિ મેં જોઈ લીધી છે. પણ તો પછી તું જે હેતુથી કહે છે તે પતી ગયો છે. મૂર્તિ સંપૂર્ણપણે નિર્દોષ છે. ગુરુદેવ, મારે તો એક સપ્તાહ પછી જવાનું છે. દંડ તો મને પણ કર્યો જ છે ને આપે, આનંદ કરતા બમણો. તું ગુરુદક્ષિણા આપ્યા વિના તો નહીં જાય ને? એક વસ્તુ સિવાય જે માગશો તે આપીશ. કઈ વસ્તુ? સુચરિતાને હું કોઈ પણ ભોગે વચન મુક્ત નહીં કરું. હું એના જેટલો ભોળો થવા નથી માંગતો. ત્યારે તો ભોળ પણ એ જ એનો અપરાધ. ઠીક છે, હવે તું જા સુદત્ત. કેમ, આપને ગુરુદક્ષિણા નથી માંગવી? ના, હમણાં બાકી રાખું છું. ભગવાન તને તારી કલા કરતા ઊંચો બનાવે. હું કુટીરના ઓટલે બેસી આર્યા ગૌતમી, સુદત્ત અને પિતાજીને ત્રણ અલગ અલગ દિશામાં વિખૂટા પડતા જોઈ રહી. ચારુદત્તના હાથમાં જયમાળા જોઈ મારી આંખો ભરાઈ આવી. મોટી બેન, આનંદભાઈ આ જયમાળા તમને આપતા ગયા છે. હવે એનો શું અર્થ છે? હવે તો વચન પાળવા ખાતર જ મારે સુદત્ત સાથે ચારું ચારું મારું હૃદય ફાટી જાય છે. મારું પણ મોટી બેન, આના કરતા પ્રવજિયા શું ખોટી? ન કોઈનો હક દાવો પહોંચે, ન કોઈની આણ ચડે. પછી આનંદે કઈ કહ્યું? એ શું કહે, આચાર્યના નિર્ણયને કોઈએ કદી ઉથાપ્યો જાણ્યો છે? કાંઈ ન કહ્યું,
શબ્દ ન બોલ્યા. પણ જતી વખતે એમનો ચહેરો જોયો હોત તો ખબર પડત કે એમના મનમાં ત્યારે પિતાજી તો સુદત્તના પક્ષે જ છે, ખરું ને? તમે સુઈ જાઓ. ના, ચાલો ચાલો, ઉઠો કહું છું, ચાલો. ના, હાથ છોડ મારો. ને પહેલા એ કહે, પિતાજી પણ મને છોડીને સુદત્તના પક્ષે ગયા ને? કેમ, આનંદ પણ, પિતાજી પણ? મને તાવનું કેન વધવા માંડ્યું ને મારી આંખો ફરી મીંચાઈ ગઈ. આખી રાત પિતાજી અને ચારુદત્ત મારી ચાકરીમાં જાગતા રહ્યા હતા. બીજે દિવસે જરા ઠીક લાગ્યું. હાથમાં તમારી જયમાળા લઈ હું ફળિયામાં જોતી અમસ્તી બેઠી હતી. મને થયું કે મારા જીવનનો ઉત્સવ પણ આમ ત્રણ દિવસ ઉજવાઈને પૂરો થઈ ગયો. ગત સ્વપ્નની જેમ એ શું ફરી આવશે જ નહીં? કે ગત ઋતુની પેટે મારા જીવનમાં વસંત આવશે ખરી? એવામાં દૂરથી સુદત્તને આવતો જોઈ હું મૂંઝાઈ ગઈ. ચારુ, ચારુ! શું થયું? શું થયું બેન? ચારુ કરાવ્યા? ચારુ, સુદત્તને કહે કે બે દિવસ પછી આવીને જવાબ લઈ જાય. હમણાં નહીં, આજે નહીં. જા જા, જટ જા, એને અહીં આવતો રોકી લે. મને થયું આમ પહેલે જ દિવસે જો એને પાછો વાળી શકી હોત તો. આવો જ નિષ્ઠુર છતાં સ્પષ્ટ જવાબ આપી શકી હોત તો એ જ વખતે કેવું સારું થાત. બંને જણ વ્યથામાંથી ઉગરી જાત. બંને ત્રણેય આના કરતા તો પિતાના ખંડમાં જે વિવિધ પ્રકારના વિષ પડ્યા છે એમાંથી એક લઈને સુઈ જાઉં તો, ને સાચે જ પિતાજીના ખંડમાં જઈ કાલકોટની ડબ્બી લઈ આવી હું પથારીમાં બેઠી. ફરી તમર આવ્યા. ઓશિકા નીચે ડબ્બી સંતાડી હું પથારીમાં પડી. તાવના ઘેનમાં ફરી બેભાન થઈ ગઈ. ઘણી વાર પછી ઉઠી ત્યારે પિતાજી મારા માથા પાસે બેસી મને પંખો નાખી રહ્યા હતા. પિતાજી, હું મરી જાઉં એમ તમે ઈચ્છો છો? અરે, કેવું ગાંડા જેવું બોલે છે. તારા પિતા એક જંતુ પણ મરી જાય એમ ઈચ્છે છે કદી? તમે એમ ઈચ્છો છો કે મારે સુદત્તને પરણવું જ? ના, જરાય નહીં. તો મારે કરવું શું? અરે, શાંત તો થા, પછી કહો. કહો. શાંત છે? હા. પૂરા મનથી? હા. તમે મારી પાસે છો એટલે હવે શાંત છું, પૂરા મનથી. મારી જેમ સંન્યાસી થઈ જાઉં. પિતાજી! હા બેટા, આશા મુક્ત, ઋણ મુક્ત, નિર્બંધ, નિર્બંધ, ભૂતકાળની સાંકળ એકી ઝાટકે તોડી, જ્યાં સંબંધ નથી, સ્નેહ નથી, કોઈની એ ચિંતા, કોઈનો એ ભાર નથી, એવા મુક્ત અવકાશમાં પ્રવેશ કરો. માયા તો મૂકવી જ પડશે. સ્નેહ નહીં છોડે તો વધારશે, તોય ચાલશે. જો બેટા, આર્યા ગૌતમી ને યાદ કર. પિતાજી, ક્યારે પ્રવચ્ય આપવી છે? આજે જ. આજે જ? હા બેટા, દીકરી આજે સાંજે. ચેર સૌભાગ્યવતી થા.
આંખોમાં ઉભરાઈ રહેલા આંસુને ખાળવા એ તરત જ ત્યાંથી ઊભા થઈ ચાલ્યા ગયા. મેં ચારુદત્તને બોલાવી મારા વસ્ત્રાભૂષણો એક પેટીમાં ગોઠવાવ્યા. સુખડની એક નાનકડી પેટીમાં પેલી જયમાળ મુકાવી એને બાજુ પર રખાવી ત્યારે ચારુદત્ત એકદમ જ રડી પડ્યો. મેં તો અમસ્તુ જ, અને તમે સાચે જ પ્રવચ્યા લેવા પોટીબેન? નહીં ભાઈ, વિધાતાને મારી ઈર્ષા આવી હશે એટલે. ચારુદત્ત, મારા પહેલા તારે મળવાનું થાય તો આનંદને કહેજે કે પિતાજીએ પ્રવજ્યા વખતે ચીર સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ આપ્યો છે, માટે સુચરિતા ભગવાનની થવાથી એમની મટી નથી. એના ચિહ્ન રૂપે ઘરમાંથી આ સુખડની પેટી જ લઈ ગઈ છું. આમાં તો હું જ દોષી છું બેન, હું જ, અને મારા કારણે તમે. વાહ રે ચારુ, મારો ગુરુ થઈને તું જ રડે છે? શાંત થઈ જા, હવે તો તારો અને મારો માર્ગ એક બનશે. બીજા દિવસથી હું બદલાઈ ગઈ. પ્રવચ્યાના પરિવેશથી જેમ મારું બાહ્યરૂપ બદલાયું, તેમ પેલી સુખડની પેટીમાં જેમ જયમાળની સુગંધ સંતાઈ ગઈ, તેમ મારા અંતરમાં પ્રગટેલી પ્રેમની વસંત પણ જાણે ઓચિંતી ઉતરી આવેલી પાનખરના પ્રદેશમાં અલોપ થઈ ગઈ. નીરાભરણા, આગલત મુંડિતા અને ચીવર ધારીણી એવી હું નિર્વાણગીરીની છાયામાં જીવનનો નવો અર્થ શોધવા લાગી. હા, ચારુદત્તે મને પત્રમાં વિસ્તારથી બધી વાત જણાવી હતી. ચીવર ધારીણી સુચરિતાનું જે ચિત્ર એણે એ પત્રમાં ચિત્ર્યું હતું એ વાંચીને હું પહેલા તો સ્તબ્ધ થઈ ગયેલો. તમે લખેલા એ પત્રનો ઉત્તર પણ ચારુ જ મારી પાસે લઈ આવેલો. મોટી બેન, આનંદભાઈનો પત્ર છે. મારી ઉપર એનાથી હવે કોઈ અંગત પત્ર ન લખાય. ને એમણે જો લખ્યો પણ હોય તો મારાથી વાંચી ન શકાય. પત્ર તો મારા ઉપર છે પણ. તો તું વાંચ. હું મોટેથી વાંચું તો સાંભળવામાં તો બાધ નથી ને? તારે મારી કસોટી જ લેવી હોય તો વાંચ. આનંદભાઈ લખે છે કે પ્રિય ચારુદત્ત, તારો પત્ર મળ્યો. તે પત્રમાં જે સુચરિતાના સમાચાર મોકલ્યા છે એને તો કદાચ જીવનમાં ફરી ક્યારેય મળી નહીં શકું. એના જેટલું ધૈર્ય મારામાં છે કે નહીં તે તો ભગવાન જાણે, પણ હું એની પાછળ આવીને જ્યારે ચીવર ધારણ કરી શકીશ ત્યારે આ નવા સ્વરૂપની સુચરિતાને એક નવા સ્વરૂપના આનંદ રૂપે કદાચ મળી શકીશ. એ માર્ગે આવતા મને એક વિધાતા અટકાવશે તો ઝઘડો કર્યા વિના નહીં રહું. બાકી એ સુકેશીને આજે તો કેશવિહીન કલ્પી શકતો નથી. પ્રવજ્યામાં એટલો અવકાશ ન રાખ્યો. શાકલનગરમાંથી હું હરોવતી જવા નીકળ્યો ત્યારે મારું મગજ અજંપાથી ભરેલું હતું. તારી પ્રવજ્યાએ મારા હૈયામાં શૂળ પરોવી હતી. પહેલી ક્ષણે જે સમાચાર ધૈર્યપૂર્વક પચાવ્યા હતા તેની જાણે એક એક કાંકરી ખરતી જતી હતી. માર્ગમાં કોઈ ભિક્ષુણીને જોતો ત્યારે ખિન્ન થઈ જતો. મને થતું કે આના કરતા તો તને લઈને જ નાસી ગયો હોત તો શું ખોટું હતું. કઈ સિદ્ધિને ખાતર આપણે બેઉ આ મહાત્યાગ કરી રહ્યા હતા.
એક ગણ કન્યાને શું એનો સંગી પસંદ કરવાનો પણ અવકાશ નહોતો? પેલા વંચક ચોર પિશુન સુદતને જ એણે પરણવું, નહીતર એણે ભિક્ષુણી રહેવું એમ કોણે લખી આપ્યું હતું? થતું કે આજ ઘડીએ રથ પાછો વાળો ને નિર્વાણગીરી પર જઈ તને રથમાં નાખી દૂર દૂર ક્યાંક ચાલ્યો જાઉં, જ્યાં કોઈ જનપદ સંચાર જ ન હોય. પણ બીજી જ પળે મારી નજર સામે જાણે તેજ પુંજ રૂપ મહાકાશ્યપની મૂર્તિ ખડી થઈ જતી ને દૂર દૂર સૂકા પહાડોની વચ્ચે પડેલા એક વિશાળ સૈન્યના પડાવ તરફ આંગળી ચીંધી એ મને કહેતા, અરે સ્વાર્થી, એક સુચરિતાના દુખે આટલો બધો ગળી જાય છે ને અનેક સુચરિતાને જન્મ આપતી આ ભૂમિને રોડવા આવતા પેલા હરિદળને થોભાવતી વખતે તારું આયુ પીગળતું નથી? અને તરત જ હું તને મેળવવાના મારા સ્વપ્નને દૂર હડસેલી આજુબાજુની દુનિયાને જોવા માંડતો, અજાણ્યા પ્રદેશોમાં ભટકતો આગળ વધતો. સુચરિતા, મોટા ભાગના લોકોને તો હજુ ખબર જ નહોતી કે પંચનદ પ્રદેશ ઉપર સંકટનું વાદળ તૂટી પડવાની અણી ઉપર હતું. સુચરિતા, શાકલ પ્રદેશના મારા અભ્યાસને અંતે મને ખાતરી થઈ હતી કે વાહિક પ્રદેશના રાજપુરુષોમાં પણ બે તડ હતા. એક તડ મગજની રાજસત્તા સાથે મળીને રહેવા માંગતું હતું અને બીજું તડ શક અને મગજ બેમાંથી એકે સત્તાની મદદ લેવા કે દેવાની વિરુદ્ધ હતું. હું એ બધાને માંડ સમજાવી શકેલો કે આપણે બધાએ એક થઈને જેમ એક કાળે આલેખ સુંદરના ક્ષત્રપને કાઢી મૂક્યો તેમ જ ફરી એક થઈએ તો જ શકો અને માગધો બંનેની ભૂલિપ્સાને બરાબર દંડી શકીએ. દિવસ રાત આ ને આવી અનેક ગડભાંજ કરતો આખરે હું તક્ષશિલાની નજીક જઈ પહોંચ્યો. નગરના છેડા પર આવીને જોઉં છું તો જાણે કોઈ વિશાળ વટવૃક્ષ ઝંઝાવાતમાં ભાંગી પડ્યું હોય તેમ ચારે બાજુ ભાંગેલા આવાસો પથરાયા છે. ડૂબતા સૂરજના છેલ્લા કિરણમાં આ જનશૂન્ય વિદ્યાપીઠ જોતા હૈયામાં વ્યથા ઉભરાયા. કેવા કેવા આચાર્યોની પદરજ અહીં પડી હતી. આચાર્ય અગ્નિવેશ, આચાર્ય આસંગ, વિષ્ણુ શર્મા, પાણીની ને ભગવાન પતંજલિની ચરણધૂલી અહીં વેરાયેલી હતી. રથમાંથી નીચે ઉતરી ઘૂંટણપુર ખડ વચ્ચેથી અશ્વને દોરતો હું મહર્ષિ એલના નિવાસ તરફ આગળ ચાલ્યો. થોડે આગળ જતા એક વિશાળ સ્તંભ દેખાયો. નજીક જઈને એના ઉપર કોતરેલી એક તકતી ઉપરના શબ્દો વાંચતા સ્તબ્ધ થઈ ગયો. હે ચક્રવર્તી, આ જગ્યાએ જ્ઞાન્ય અધિષ્ઠાત્રી આજીવન બ્રહ્મચારી સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસના સ્થાન છે, એટલે અહીંની શાંતિને અભંગ રાખજે. એને માટે તારા સપ્ત સિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારા દૈદીપ્યમાન અસ્ત્ર શસ્ત્રોનો ભાર અહીં જ મૂકીને આ અંતરવેદીમાં પગ મૂકજે. હું એક મેદાનની વચ્ચોવચ્ચ બનેલા મંદિર પાસે આવી પહોંચ્યો. ગર્ભદ્વારની પાસે જઈ જોઉં છું તો આરતી ઉતારવામાં મશગુલ એક કૈક કન્યા ઊભી હતી. કૃષ્ણ? હા. ગર્ભદ્વારમાં ડોક્યું કરું છું તો મૂર્તિને સ્થાને નથી બુદ્ધ, નથી શિવ, નથી મૈત્રાવરુણ, પણ ગાંધાર કલાની અનુપમ કૃતિ સમ ધવલ વસ્ત્ર ધારિણી સુહાસિની વરદા સરસ્વતીની મૂર્તિ છે ને ભીષ્મ પિતામહ સમો એક પ્રચંડ વૃદ્ધ એની આરતી ઉતારી રહ્યો છે. એલદાદા? હા, આર્યોના સંસ્કાર ભંડાર વિદ્યાપીઠને સાચવતો
સીમાંત પ્રતિનિધિ મહર્ષિ એલ. આજે તારે ખૂબ મોડું થશે કૃષ્ણ, પણ કાંઈ સરસ્વતીનો પ્રતિષ્ઠા દિન ઉજવ્યા સિવાય ચાલે? ના રે એલ દાદા, હું તો આજે માને કહીને જ આવી છું કે આજે મંદિરમાં સુવાની. દાદા, ત્યાં જુઓ તો કોણ ઉભું છે? અરે, આ તો આર્ય આનંદ. તમે ક્યાંથી આમ એકાએક? બ્રાહ્મણક આનંદની તું વાત કરતી હતી તે? જી, એ જ. આવ, નજીક આવ, અહીં દીવા પાસે આવ. કૃષ્ણના વિજેતાને તું મારે બરાબર જોવો પડશે. વાહ, શું મુખાકૃતિ છે! લલાટની ભવ્યતા. ને તારો હાથ લાવ તો જરા. વાહ વિધાતા, વાહ! અંગૂઠો જોઉં તો? કેમ અયલ દાદા, અંગૂઠો આંગળી સાથે શોભતો નથી ખરું? કાપી નાખવો પડશે કે? ના, પણ આ અંગૂઠો કહે છે કે આનંદ, તારો વિવાહ થયો છે કે? હા. તું ખોટું કહે છે. થયો છે ને નથી એ થયો. ઠીક ઠીક, પ્રસાદ લઈને ચાલ ઘરમાં. તે તું ચાલીને આવ્યો? ના ભગવાન, રથમાં આવ્યો. રથ વિદ્યાપીઠની મર્યાદા બહાર રાખ્યો છે. જા સત્વરે લઈ આવ. હવે એવું ક્યાં રહ્યું છે? આ વિદ્યાપીઠ જ નામની રહી છે ત્યાં. પણ અરે જા, રથ અંદર લઈ આવ. કૃષ્ણા જી, તું જા તો દીવો લઈને એની સાથે. જી, ચાલો. ચાલો. પછી એમને તમારા ખંડમાં મોકલું કે ભગવાન? તો શું, રથમાં જ રાત ગાળવાની છે એને? તમે શું ભણો છો? હું મીંડુ. અયલ દાદાની સારવાર કરું છું. પિતા મૃત્યુ પામ્યા પછી માં નિરાધાર થઈ પડેલી, ત્યારે અયલ દાદાએ એને અહીં વાળવા જોડવાનું કામ સોંપેલું. તો પછી શસ્ત્રવિદ્યા ક્યાંથી શીખ્યા? એ તો કોઈ વાર બહુ હટ કરું ત્યારે અયલ દાદા કંઈક બતાવે, બાકી તો બધું એમને એમ. અહીં કેટલા જણ વિદ્યાભ્યાસ કરે છે? 10-20 જણ આવે છે. કાલે મળજો એ બધાને. ગણરાજ્યનું સહિયારું બળ ઘણું મોટું છે આનંદ. મહત્વ સાથે રહીને લડવાનું મનોબળ કેળવવાનું છે. પણ સહિયારું સૈન્ય હશે કેટલું? સહેજે 30,000 પદાતિ ને 1,000 હસ્તી દળ નીકળે. પણ બીજી ચિંતા એ છે કે બંને બાજુ કેવી રીતે લડી શકાય. એક બાજુ મગધરાજ અને બીજી બાજુ શક સેનાપતિ મૈનેન્દ્ર. શક સેનાપતિ સામે હસ્તીદળ નકામું. તો પછી હૈદળ. હૈદળ વધારવું એ જ એકમાત્ર ઉપાય છે. મહાકાશ્યપે તો શક સેનાપતિ સામે આપના જ અભિપ્રાયને અનુસરવું એમ કહ્યું છે. તું થોડા દિવસ રોકાઈ જાય, એ દરમિયાન હું પુરુષપુરમાં તપાસ કરાવી માહિતી મેળવું. જો કે આમ તો એ રાજદંડ વિદ્યામાં હું નથી પડતો, પણ મહાકાશ્યપ જેવો આર્યશ્રેષ્ઠ દુર્લભ છે, એનું ચિંધેલું કાર્ય. આપ પણ ક્યાં સહજ સુલભ છો? હું ક્યાં આર્ય જ છું, મને તો સૌ યવનકૃત જ ગણે છે. કોઈક અજ્ઞાની એમ ગણતા હશે. અજ્ઞાની શાના, ભલભલા સમાજમાં એમ જ કહેતા હતા. એટલા માટે તો મારે કેટલી વાર ઝઘડવું પડ્યું છે કેટલાયની સાથે, ખરું ને એલ દાદા? એ તો તને વાતે વાતે મારા પક્ષમાં ઉભા થઈ અને સમાજ સાથે ઝઘડવું ગમે છે. શા માટે ઝઘડવાનું? પણ મહાકાશ્યપે તો મને. મહાકાશ્યપ તો મહાન છે, પણ મને તો આર્ય ગણાવવાની હોશ જ નથી. અહીં આર્યો વિદ્યાભ્યાસ અર્થે નથી આવતા, તેથી આપને વિષાદ થયો લાગે છે. એમ પણ હોય, હું કેટલી બૂમો મારીને થાક્યો, કેટલા કહેણો મોકલ્યા,
કોઈ રાજાએ આ વિશ્વવિદ્યાલય સમરાવવા કે સ્વચ્છ રાખવા એ કાશાર પણ ન મોકલો. સરસ્વતી એ રાજવીની દાસી નથી કે નથી એની પરિણીતા, એ તો સર્વવત્સલા છે ને હું એનો ભક્ત નથી. આર્ય કે નથી યવન, હું માત્ર છું સારસ્વત. જાતિ શું ને વર્ણ શું? નહોતું તો નિસંકોચપણે લીધું, માગ્યું ને હતું તો આપી દીધું ને ચાલ્યા આગળ. મોડી રાત સુધી મેં મહર્ષિ અહિલની વાણીમાં પ્રગટતી સરસ્વતીનું પાન કર્યા કર્યું મૂંગે મોએ. કેવું ભવ્ય સ્વપ્ન ને કેવી અતુલ શ્રદ્ધા! આ એકલો અટુલો વૃદ્ધ સારસ્વત સમગ્ર આર્યાવર્ત ઉપર ધસી આવતા દળોને થંભાવવા ઉભો હતો. એને પડખે કોઈ નહોતું, નહોતું એના હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર. માત્ર સરસ્વતીના વીણાનાદે એ તોફાની ગેંડા અને હાથીઓને વશ કરવાનો મનોરથ સેવતો હતો. હું મનોમન એમને શતશત વંદન કરતો રહ્યો. દીપ નિર્વાણ. ભાગ લેનાર કલાકારો જયંત જોશી, પરાશર ભટ્ટ, જ્યોતિ રાવલ, અરવિંદ રાવલ, સુરેશ રાવલ, વંદના બધિયાણી અને વસંત જોશી. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય ભાસ્કર જોશી અને સવિતા પટણી. લેખક શ્રી મનુભાઈ પંચોળી. દર્શક રેડિયો નાટ્ય રૂપાંતર શ્રી પરેશ નાયક. પ્રસ્તુતકર્તા શ્રી વસંત જોશી. પ્રસારણ આકાશવાણી રાજકોટથી કરવામાં આવ્યું.